બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર માટે ખુશીના સમાચાર છે. ડીસાના આરોગ્ય વિભાગે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ ખાસ કામગીરી હાથ ધરીને સંક્રમણને અંકુશમાં લેવા માટે સફળતા મેળવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર કોરોના હોટસ્પોટ બન્યા બાદ સતર્ક બનેલું આરોગ્ય વિભાગ કોરોનાના સંક્રમણ પર લગામ કસવામાં સફળ રહ્યું છે. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોના સંક્રમણના કેસોમાં ઘરખમ વધારો થઈ રહ્યો હતો અને ડીસા શહેરમાં જ અત્યાર સુધી લગભગ 37 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે તાલુકામાં 43 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ જે ડીસામાં નોંધાયા છે. ડીસા શહેરમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું હતું, ત્યારે ડીસાને કોરોના મુક્ત કરવા માટે ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ ડીસાના આરોગ્ય વિભાગે ડીસા શહેરમાં રિવર્સ ક્વોરન્ટાઈન પદ્ધતિ અપનાવી હતી અને આ પદ્ધતિ ખૂબ જ અસરકારક અમલ કરતા ડીસામાં કોરોનાના વધતા કેસોમાં બ્રેક લાગી ગઈ છે. રિવર્સ ક્વોરન્ટાઈન પદ્ધતિ એટલે કે જે વ્યક્તિ 60 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવે છે તેવી વ્યક્તિમાં કોઈ લક્ષણો હોય કે ના હોય, તેવી વ્યક્તિ બહારથી આવી હોય કે ના આવી હોય, પરંતુ તેમ છતાં તેને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવતા ડીસામાં કોરોનાના સંક્રમણને બ્રેક લગાવવામાં આરોગ્ય વિભાગે સફળતા મળી છે. ડીસાના આરોગ્ય વિભાગે ખાસ કરીને આ પદ્ધતિ ડીસા શહેરમાં અપનાવી હતી અને શહેરમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને ઘરે રહેવાની ફરજ પાડી હતી અને આરોગ્ય વિભાગની આ જહેમત આખરે રંગ લાવી છે અને ડીસામાં કોરોના પોઝિટિવ વધતી સંખ્યા પર બ્રેક લગાવવામાં આરોગ્ય વિભાગ સફળ રહ્યું છે. આરોગ્ય વિભાગને આશા છે કે આ પદ્ધતિ ડીસાને કોરોના મુક્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોરોના પોઝિટિવ કેસોની ડીસા તાલુકામાં અત્યારે 43ની સંખ્યા છે થઈ ગઈ છે અને એમાં ડીસા અર્બનમાં 37 પોઝિટિવ નીકળ્યા છે. તે અનુસંધાને સરકારશ્રીની નવી ગાઈડલાઈન 10 દિવસ પહેલાં આવી હતી કે આપણે જે કેસો નીકળ્યા છે એમાં મોટાભાગના 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં પોઝિટિવ કેસ જોવા મળ્યા છે, તો રિવર્સ ક્વોરન્ટાઈન એટલે કે જે 60 વર્ષથી ઉપરના છે તેઓ બહારથી આવ્યા ન હોય, બહાર ગયા ન હોય અથવા એમનામાં કંઈક પણ પોઝિટિવ આજુબાજુમાં કેસો ન નીકળ્યા હોય તો પણ તેમને હોમ ક્વોરન્ટાઈન ફરજિયાત રાખવાને એમને બહાર ઘરની બહાર જવા ન દેવા માટેની સલાહ આપવાની અને ત્યાં ત્યાં હોમ ક્વોરન્ટાઈન રાખવાના તેવી ગાઈડલાઈનને અમારી ટીમે અનુસરીને ઘરે ઘરે જઈને એ લોકોને સલાહ આપી, એમના આજુબાજુના પડોશીઓને, એમના ઘરના જે મુખ્ય વ્યક્તિઓ હતા એમને પણ સલાહ આપી કે ભાઈ 60 વર્ષથી ઉપરના જે છે એમને ઘરની બહાર ન નીકળતા રિવર્સ ક્વોરન્ટાઈન કર્યા. તેના કારણે આપણે અત્યારે હાલમાં ડીસામાં કોરોના પોઝિટિવની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે અને ભવિષ્યમાં આપણા ડીસામાં કોરોનાનો એક પણ કેસ જોવા નહીં મળે તેવી મને ખાતરી છે.